जामनगर महानगर पालिका ना चौथा मजला पर आवेली आ छे भूगर्भ शाखा। अत्यारे आप घड़ियाल में जे रीते जोई रह्या छो 2:30 वाग्या नो समय छे। आ कचेरी में एक पण कर्मचारी के अधिकारी हाजर नथी। कमिश्नर छे, स्टेन्डिंग कमिटी ना चेरमेन छे, ते एवा दावाओ करे छे के अवारनवार चेकिंग करवामां आवे छे, छतां आप जोई शकशो एक पण कर्मचारी के एक पण अधिकारी छे ते अहींया हाजर नथी। हकीकते रिसेसनो टाइम 1:30 થી 2 વાગ્યા સુધીનો છે, ત્યારે 1:30 ને 5 થઈ છે, ત્યાં સુધી એક પણ કર્મચારી હાજર નથી, તે દર્શાવે છે કે આ છે કેવા કર્મયોગી કર્મચારી। જામનગર મહાનગરપાલિકાની ઓફિસમાં વીટીવીની ટીમ પહોંચી તો જોવા મળ્યું કે કર્મચારીઓ કે અધિકારીઓ કોઈ હાજર નતા। સૌપ્રથમ અમારી ટીમ ભૂગર્ભ શાખાની કચેરી પહોંચી, જ્યાં બ્રેક ટાઈમ પૂરો થયાના 1/2 કલાક બાદ પણ કાગડા ઉડતા હતા। અધિકારીઓ તો હાજર નતા, પરંતુ પંખા અને ટ્યુબલાઇટ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ હતા। મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર હર્ષદ પટેલને કડક છાપ ધરાવતા અધિકારી માનવામાં આવે છે। તેમણે થોડા દિવસો અગાઉ જામનગર મહાનગરપાલિકામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ તપાસ દરમિયાન પણ કર્મચારીઓની ઓછી હાજરી જણાઈ હતી, આમ છતાં મનપાએ કોઈ પગલાં લીધા નહીં। 30 મિનિટના લંચ બ્રેક બાદ કર્મચારીઓ અને અધિકારીઓએ પરસ્પર પુનઃ હાજર થવાનું હોય છે, પણ અહીંયા તો વાડ જ ચીબડા ગણે છે તો માળી શું કરે, તેઓ ઘાટ ઘડાયેલો જોવા મળ્યો। કોર્પોરેશન બિલ્ડિંગના ચારેય માળ પર ભૂગર્ભ શાખા, એસ્ટેટ શાખા, શોપ શાખા, ભૂગર્ભ ગટર શાખા, લેબર શાખા, જન્મ મરણ શાખા, સોલિડ વેસ્ટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, બધે જ ખુરશીઓ ખાલી ખમ જોવા મળતી હતી। અમારી તપાસ પ્રમાણે 3 વાગ્યા સુધીમાં માત્ર 10% કર્મચારીઓ જ પરસ્પર હતા। અહીં આ જામનગરની સ્લમ શાખા છે, એમાં લખ્યું છે કે ઓફિસ છોડતા પહેલા લાઇટો, પંખા, કોમ્પ્યુટર અને એસી બંધ કરવા, પરંતુ મારા કેમેરામેન તમને બતાવશે કે આજે અત્યારના જે કચેરી છે સ્લમ શાખાની, ત્યાં એક પણ કર્મચારી હાજર નથી, છતાં પણ તમામ લાઇટ પંખાઓ છે તે ધમધમી રહ્યા છે। ત્યારે આ વાત બતાવે છે કે આ બોર્ડ છે તે વાત કેટલી સ્પષ્ટ છે, આ બોર્ડની જે વાત છે તે કેટલી સ્પષ્ટ થઈ રહી છે, તે આ બાબત પરથી સમજી શકાય છે। અમારી ટીમ જ્યારે કોર્પોરેશન ખાતે પહોંચી ત્યારે અમુક કર્મચારીઓ આરામ ફરમાવતા હતા, તો અમુક આવીને જલ્દીથી બંધ ઓફિસ કેમેરામાં કેદ ના થાય તે રીતે ઓફિસને ખોલવા લાગ્યા હતા, તો કેટલાય કર્મચારીઓ ઓફિસ છોડીને દૂર જતા રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓની હાજરીને ચકાસવા ફેસ ડિટેક્ટર મશીનો પણ લગાવાયા છે, પરંતુ સૂત્રોનું માનીએ તો આ ફેસ ડિટેક્ટરને પણ કર્મચારીઓ મૂર્ખ બનાવી હાજરી પુરાવી બહાર પરત જતા રહે છે। જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓનો રિસેસનો ટાઈમ બપોરે 1:30 થી 2 વાગ્યા સુધીનો છે, પરંતુ વીટીવી દ્વારા આજે એક આકસ્મિક ચેકિંગ જામનગર મહાનગરપાલિકાની કચેરીઓમાં હાથ ધરવામાં આવ્યું। ચારેય મજલાની જો ઓફિસની વાત કરવામાં આવે તો ક્યાંય પણ લગભગ કર્મચારીઓ કોઈ પણ હાજર જોવા નહોતા મળતા। ખાસ કરીને જે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એવા વખતો વખત દાવા કરવામાં આવે છે કે અહીં અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવે છે, પરંતુ આજના વીટીવીના ચેકિંગ બાદ ક્યાંક ને ક્યાંક એવું સામે આવે છે કે આ ચેકિંગના દાવાઓ છે તે માત્ર પોકળ છે। કેમેરા પર્સન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી, જામનગર।